નવી રેસીપી નિહાળવા માટે નિરાલી કિચન ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો. તો આજે આપણે બનાવશું ચોકલેટ સિંગપાક, જે નવી જ રેસીપી છે અને આ નવરાત્રીમાં તમે પ્રસાદી માટે અથવા તો ફરાર માટે લઈ શકો છો. તો એના માટે અહીંયા મેં એક કપ જે સિંગદાણા લીધા છે, જેને મેં રોસ્ટ કરી અને ઉપરના ફોતરા કાઢી લીધા છે. તો આપણે વજનમાં જોઈએ તો કુલ 500 ગ્રામ જેટલા મેં સિંગદાણા લીધા છે અને કપના માપથી જોઈએ તો 2 કપ જેટલા મેં સિંગદાણા લીધા છે. તો હવે એને આપણે એક મિક્સર જારની અંદર ક્રશ કરી લેશું. તો હવે એક મિક્સર જાર લઈ લઈએ, એની અંદર આપણે 1 કપ જેટલા દાણા ઉમેરી દઈએ. અને હવે એને કેવી રીતે આપણે મિક્સર જારમાં ક્રશ કરવું એ જોઈ લઈએ. આપણે મિક્સર જારમાં જ્યારે ક્રશ કરીએ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે નોર્મલી આપણે જે સાઈડ ક્રશ કરતા હોય એ સાઈડ ક્રશ નથી કરવાનું, પણ જે રિવર્સ સાઈડ આપણે ક્રશ કરી અને એનો પાવડર બનાવવાનો છે સિંગનો, જેથી એનો ઓઇલ છૂટું નહીં પડે અને પાવડર એકદમ છૂટો થશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં પાવડરને એકદમ સરસ રીતે ક્રશ કર્યો છે. જો આવી રીતના તમે રિવર્સ સાઈડ ક્રશ કરશો તો એકદમ આવી રીતના ડ્રાય પાવડર તૈયાર થશે અને એનું ઓઇલ છે એ છૂટું નહીં પડે અને જ્યારે તમે સિંગપાક બનાવશો તો એ ખૂબ જ સરસ બનશે. એટલા માટે આવી રીતના રિવર્સ સાઈડ ફેરવશો તો સરસ રીતે એ પાવડર તૈયાર થઈ જશે. તો આવી રીતના પહેલા બધો પાવડર છે એ તૈયાર કરી લઈએ. તો હવે આપણે ખાંડની છાસણી લઈ લઈશું. તેના માટે એક મોટી પેન લઈ લેવાની છે, એની અંદર 1 કપ જેટલી ખાંડ લઈશું અને ખાંડ ડૂબે એટલું દૂધ લેવાનું છે, કે 1/4 થી 1/4 કપ જેટલું દૂધ લઈ લેશું. તો એ તમે પરફેક્ટ માપ જોઈ લેશો તો 1/2 કપ જેટલું દૂધ, 1 કપ ખાંડ અને 2 કપ જેટલી સિંગદાણાનો પાવડર. તો હવે આપણે ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આવી રીતના સતત ચલાવતા રહીશું. તો અહીં તમે જોઈ શકો છો કે ખાંડ સરસ રીતે મેલ્ટ થવા લાગી છે. જો એ તમારે દૂધનો યુઝ ના કરવો હોય તો તમે પાણીનો પણ યુઝ કરી શકો છો અને એને આપણે કન્ટિન્યુઅસલી મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આવી રીતના ચલાવતા રહીશું જેથી ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ જશે. જો તમારે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જો ઉનાળાની ઋતુ હોય અથવા તો ચોમાસું હોય તો તમારે 1.5 તારની લેવાની અને શિયાળા જેવું હોય ઠંડુ વાતાવરણ તો 1 તારની છાસણી લેવાની છે. તો અત્યારે ચોમાસાની ઋતુ છે તો અહીંયા આપણે 1.5 તારની છાસણી લેશું. તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણી છાસણી છે તૈયાર થઈ ગઈ છે. એ રીતના છાસણી તૈયાર થઈ જાય પછી એની અંદર આપણે કોકો પાવડર ઉમેરી દઈશું. તો હવે અંદર 2 ટીસ્પૂન જેટલો કોકો પાવડર ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે કોકો પાવડર મિક્સ થઈ ગયો છે. તો હવે અંદર આપણે જે 2 કપ જેટલી રોસ્ટેડ સિંગદાણાને ક્રશ કરી લીધા હતા એ ઉમેરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય પછી લાસ્ટમાં આપણે 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું. તમે આ રીતે સિંગપાક બનાવશો તો ઘરમાં છોકરાને ખૂબ જ ભાવશે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે 1 પ્લેટમાં લઈ લેશું. તો અહીંયા મેં જે ચોકી લીધી છે એની અંદર ઘી ગ્રીસ કરી લીધું છે અને અહીંયા તમે જે પણ વાસણ યુઝ કરો એ ઘી ગ્રીસ કરીને જ લેવાનું છે જેથી આપણો સિંગપાક છે એ સરસ રીતે સેટ થઈ જશે. તો તમે એને સરસ રીતે આવી રીતના સેટ કરી શકો છો. તો અહીંયા મેં ચોકલેટ સિંગપાકને સરસ રીતે સેટ કરી લીધો છે. તો હવે 10 થી 15 મિનિટ માટે એને રેસ્ટ કરવા દેશું પછી આપણે એને કટ કરી લઈએ. તો 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે ચપ્પુની મદદથી આપણે એને સરસ રીતે કટ કરી લઈએ. તો હવે આપણે જોઈ લઈએ કે આપણો સિંગપાક કેટલો સરસ બન્યો છે. તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયું છે એકદમ સ્વાદિષ્ટ અને ઉપવાસમાં તમે ફરાળ તરીકે લઈ શકો એવો એકદમ સોફ્ટ ચોકલેટ સિંગપાક. તો એક વખત અચૂકથી બનાવજો અને આપનો ટેસ્ટ કમેન્ટમાં જણાવજો.